विपिन भाई पहला है मैं कि तू घूम ढूंढवा नहीं आयो भाई सुको नगर अगला अवसर में आमंत्रण आलो आया था पर मैं कि तू मारो समय न मारी वेड़ा पाकी नहीं भाई अन हूं जेदी आऊं भाई तेदी खाली हाथे न हो तो भाई सुको विपिन भाई जगत रियुन कदाच गौतम भाई जाला બે ચાર દેરા પૂતું હશે ભાઈ હું કહું પણ વિક્રમસિંહ નો દીકરો એ ને 4 કિલોમીટર રેન્જ માં લશ્કર લઈને ઉભો છે ભલા ભલા એ બોમ જો તો દાદા નો એટલે ધૂણી ને કોઈ દાડો ડારો નહીં દીધો ભાઈઅન ધૂણી ને બીવરાવે એને ધર્મ ના કહેવાય પણ એને મને જે સમજાયું હે ભાઈ મર્યાદા વની ગોદી વાત નહીં કરી બિપિનભાઈ શું કહો ધર્મ શું હોય કેવી રીતે જીવાય ભાઈ આવું જો જગતને શીખવાડીને આ નાના વયમાં ના જતો રહો દુનિયા કાલ કેન ભાઈ કે આમ ના થાય બિપિનભાઈ મારે હું કરવાનું બધું ભાનમાં હું ભાઈ શું કહો કે કાયમ મારે આ નહીં કરવાનું હું રાત દાડો કહું છું પહેલે કોક બેસી જાવ મારી ગાદી ભાઈ અને કદાચ તમે બોલો ભાઈ શું કહું અર્થિંગ એવો ઉતારી દો ભલા માણા તમે બોલો ભાઈ એ જીભનો લવો વળે ભાઈ અને કદાચ હું મારી તપસ્યામાં બેઠો હોય ભાઈ તમારી જીભ કદાચ લપસી જાય આગી પાછી થઈ જાય બિપિનભાઈ અને એ જીભના શબ્દો નીકળે અને કદાચ હું મારા માદેવનું સ્મરણ કરતો હોય ભાઈ દુનિયામાં કદાચ ગમે એવું અઘરું હોય ને બિપિનભાઈ જો જગતમાં ટાંડવ ના કરાવું તો એટલે મારી માલુની એ ભોડા દો બોમ જો તો દાદાજી એડો લાજો ભોડા દો બોમ જો તો દાદાનો એડો લાજો મન મારું રાજાજી ગુતો રે એટલે બિપિનભાઈ ધૂણવાનો કોઈ હવાજ નહીં નકર 6 મહિના પધરામણીમાં વેટિંગમાં નંબર આવે બે શું કહું હિસાબ ના રે એટલા માંડવા પેન્ડિંગમાં બેઠા હે બે પણ કોઈ દાડો મેં એવું નહીં કીધું કે મેં આ ટાપુ કર્યું મારા ધર્મનું આ કરજો ભાઈ કે ભાઈ તમારા કળના દીવાને હાચવજો ભાઈ એને હાકળ ખોલી તો હું મજૂરી કરવા આવી ગયો ભાઈ ગાંડી વાતો મેં કોઈ દાડો નહીં કરી ભાઈ અને જો કદાચ જગતમાં હું કરું કોઈના દીવના દેવના નિવેદન થતા હોય કોઈનો હવા રૂપિયા 25 રૂપિયા વ્યવહાર થતો હોય ખોટું છે એવું તો કહેતો નહીં બિપિનભાઈ શું કહું બરોબર બોલું છું ને ભાનમાં હું હા એમ બિપિનભાઈ જે દાડે કદાચ આ પંડના પતિકા પાડ્યા ને ભાઈ તે દીએ હુરદ નારાયણ જાણતો હતો ભાઈ શું કહું સોમનાથના શિખરે બેઠો એ મારો મહાદેવ જાણતો હતો ભાઈ શું કહું ભાઈ અને જેની આબરૂ ઢાંકવા કદાચ ખપી ગયો ને ભાઈ એ કાળા ઓઢણ વાળી 9 લાખ લોબડી વાળી જાણતી હતી ભાઈ એટલે હજુ તો આ જગત જેનેથી ઓટકાર ખાય છે ને એ જ બતાવ્યું છે મેં ભાઈ મેં મારું કઈ ખોલ્યું નહીં ભાઈ શું કહું એટલે દુનિયા એમ કે આમ થઈ જાય ને આમ ગુલાટીયું મરાઈ દઉં ભાઈ તો કાલથી ઠાકરની આરતી બંધ કરી દેવાની એને કરવાની ભાઈ અને કદાચ આંખમાં પીળીઓ વળે નીમ થઈ જાય મારી અરે પલટન ફરો છે આનું ભૂંડું કરું ભાઈ શું કહું અને કદાચ મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય ભાઈ અને જો રાતના 12 નાટકો રે એના ઘરમાં ભૂઈ પડતું નામેલું તો હું વિક્રમ દુનિયા રે દુનિયા દાદા પતલાતી છે દુનિયા વાળા દુનિયા રે દુનિયા કો મતલબી દુનિયા વાળા કોઈ ન તું મારા રાજાજી વધીજીની નોટની ફગઈ રે હતી વધીજીની નોટની ફગઈ રે હતી કોઈ ન તું વખાબો મારા રાજાજી આયા
વિચારા ઓનો વાયદા કરતો નહી અન જાલા જ્યાં જ્યાં જે વાયદા કર્યા એ મેં પૂરા કરી આલ્યા હું કહું ભાઈ કે મારે છે મેજોરિટી બનાવવાની નહીં અન ભવિષ્યમાં હું ચૂંટણી લડવાનો નહીં કારણ કે જગતની સેવા કરી હોય તો એમાં કંઈ લડવું જરૂરી નહીં ભાઈ પણ મારા દેવે કદાચ 9 વર્ષની બિપુનભાઈ કમાણી આલી હૈ નગર જેવી વેળામાં મોટો થયો એ મારો રામ જાણે હે ભાઈ શું કહું અને આજે કદાચ બહે બહે માણા મારી પાસે બેહવા આવો ભાઈ શું કહું પણ કોકના આંખમાં કદાચ મારો રામ એવું કહે અને જો તે હાચે હાચું બાનું ઉડાડ્યું હોય છે છેતરી જ નહીં ભાઈ હમી હાનમાં ભજીયા ખબર ભૂવા નહીં થઈ ગયા ભાઈ શું કહું એટલે હાચું કદાચ મારો ધર્મ ઉતર્યો હોય છે ભાઈ 9 વર્ષની કમાણી બોલતી છે મિન્ટુભાઈ શું કહું આ ધર્મનો વ્યાપાર મેં નહીં કર્યો હોય શું કહું એટલે દુનિયા એમ કેમ દોષ આમ થઈ જાય એ તમારી ખાલી ચપટીઓ જ વાગે ભાઈ પણ જ્યાં તમારું ભણતર ભાઈ શું કહું જ્યાં તમારું ભણતર તમારી નજર આ બધું પૂરું થઈ જાય અને વિક્રમસિંહનો દીકરો એ કદાચ ઝંડા જોડી જો વાળીને કદાચ મારા ઘોડાના તળિયા ના દબાડ દો એટલે હું અઘરામાં ગુરુ નડતર હોય ને બિપિનભાઈ તો મોત જ આવે એનાથી મોટું કોઈ નડતર નહીં અને એ 9 વર્ષમાં એમ કરી દીધું હે તારા જ કેવી હિ હું કહું 9 વર્ષમાં કરીને બતાવ્યું જગતને કે આમ મરી જતા જીવતા ના આવડે કઈ નહીં ભાઈ મરી જતા આવડી જાય ને તો એ 9 વર્ષ જગતને સલામ કરવી પડે ભાઈ એટલે ખૂબ મજા ભાઈ બિપિનભાઈ ઘણું કહેવાનું છે પણ મારો પીરિયડ બહુ લાંબો હોય ભાઈ એટલે સમય વેળા બધું જોઈને મારે હલવાનું હાડા બાર તો નહીં થઈ ગયા ને ભાઈ એમ બાર ને 20 જેવું થયું છે સમય લઈને હાલું છું બિપિનભાઈ અને માણા મેં કીધું 500-500 કિલોમીટરથી આવ્યું છે ભાઈ કારણ કે 6 મહિને મેં હા પાડી માંડવાની કંઈ શું કહું નકર ગમે એવો અવસર આવી દે એવું કહું ભાઈ 5 મિનિટ તમારું માન જળવે એટલે હું પગ પાડીને જતો રહે મારી પાસે ટાઈમ નહીં ટાઈમ ચમ નહીં કે મારો કોઈ એવા બિઝનેસ ને હવે દાડો ઉગર મારે મજૂરીએ જવાનું હોય ભાઈ એને એટલો ટાઈમ નહીં ભાઈ અને દેવળ મારા દેવળ 4 દી બેહું તોય માણા હુકાતું નહીં ભાઈ ચમ કે રાતે 3 વાગે આવો ને બિપિનભાઈ એટલે મારો ઠાકર કરીને બેઠો હોય તમને એમ થાય અચાનક પાકી જવી બાબુને કહેવું નહીં ને હુતાવાની આ બેહી જવી પણ તોય તમે 4 આવવાના હોય ને તો એ 4નું રાંધેલું પડ્યું જ હોય મારે એટલે આ મારી કમાણી છે ભાઈ બરોબર બોલું છું ને રાતે 2 વાગે તમે આવ્યા હો કોઈ સમય ઘડિયાળ કારણ કે મારે ઘોડી મેં પ્યારે પ્યારે પણ વેળા સાચી લીધી છે એ ભાવનું જોડેલું હોય ભાઈ અને મને ધૂણવામાં આનંદ નહીં લોકોને ખવડાવવામાં આનંદ છે ભાઈ શું કહું બિપિનભાઈ અને જ્યાં કદાચ 5 આંગળીની પુણે ભેગી હશે ને ત્યાં એમ કે ઠાકર એમ કે તમે દમદીઠ વાપરો જો અહીંયા કદાચ ખોટ બેહવા દો આ ધૂણું હિમાં ધોળ પડી જાય શું કહું એટલે પુણે હાલજો ભાઈ બિપિનભાઈ કારણ કે ફાંકા ફોજદારી કરતા મને આવડતું નહીં ભાઈ અભણ માણા હું પણ મારો ધર્મ બહુ ભણેલો હે ભાઈ શું કહો હરા હરા ગુલાટિયા ચડાવી દીધા આ શું છે એમ ભાઈ બડાઈની વાતો કરતો નહીં મારી જગ્યામાં કદાચ કોકને એમ થાય કે હું આવો જાદુગરનો દીકરો તો દોસ્ત તાળું મારતો નહીં કદાચ મારી ઉંમરે કદાચ જોડા કાઢેલા હોય ને એ પહેરીને હાલતો થઈ જઈ જાય ભાઈ શું કહો મારી વસ્તુ તો ઠીક પણ કદાચ મારી વસ્તી બેઠી હોય ને દર મંગળવારે બબે થતા જોડી જોડા વધે હે કોઈ લઈ જતું નહીં નગર ઘણી જગ્યાએ જાવ ખૂટે તો મારે વધો અમે ખૂણા મેલવી કૂકને ના હોય એને પહેરાવું છું ભાઈ બરોબર બોલું છું ને ઝાલા એટલે મારો ધર્મ હાલો આવ્યો બિપિનભાઈ અને મને એનો ગર્વ હે શું કહું અભિમાન નથી સ્વાભિમાન છે કે 9 વરા મોર જો કદાચ કોકની દીકરી કોકની આબરૂ ઢાંકવા હાટું લોહી રેડ્યું હે બિપિનભાઈ જગત કહેતું હશે કરતું હશે દુનિયાનો વ્યવહાર એ બનતો હોય એને મને વિરોધ નહીં પણ કદાચ દુનિયા ગમે એટલા આ વેરા ન ભાઈ શું કહો એટલે આ મારા બાપના લોહીના ટીપાની કિંમત ના થાય ભાઈ એટલે કદાચ ભૂખો હોઈ જાઉં ને અને ગરીબી આટો લઈ જાય કદાચ આંતવડા મસ્કોડાઈ જાય મુબારક એ રિપેરિંગ એને જ કરવાના કારણ કે આજકાલ ને 9.5 મહિના થયા ભાઈ
بیا کلاک تھی ودو اونگو نہیں کوئی ام کہ دے اونگو ام بے ہوکو ان کوئی داڑو میں ایو نہیں کہ تک من تھاک سے بھئی کنگ پارو دیوا والو ایو ہے بیجو تو بیپن بھئی کیا تو نہیں بھئی پن جے مارو باپ نوے ورا مویر وائن جو ہے ان بھئی آئینا سائیڈا نو ہمیں کھاوی جی ان جرو پر جا مارو دھرم ایو بولا جا مارو ٹھاکر ایو کیا مارو مادیو ایو کیا بھئی سوکو بھئی کدا تاری ویڑا ایو ایو پڑا بھئی ان کدا دکھنو کدا آپ پھٹن بھئی مارو رام ایو بولا مارو مادیو ایو کیا بھئی جو یہ اپنے ٹکو نہ آلو تو ایو ایو وکرم سینو نکرم پتی دا بولد ناویر یو پر بھرو ہو جنا کھو جگ جیتا لے بولد والو اے ماں راجا جیتے جاجی یو پر بھرو ہو جنا کھو راجا جیتے جاجی یو پر بھرو ہو جنا کھو جگ جیتا لے بولد والو اے جگ جیتا لے بھولا دوالو اے ماں علی بھائی شکتی بھوانا آمنے آور اڑا اوسر ہوئے ہمارا دان پا باپو نی پدرامنی ہوئے ایو ہمارا کپیل بھائی ہمارا چوڑا تھی پوتھوی ماما نی فرما چھے تیارے ہاں اے بھولا دنا ویر یو پر بھرو ہو جرا کو پسینا کرے کوئی وال یہ نوہ اے جگ جیتا لے بھولد والو اے دادا دنیا رے دنیا یا تو مطلب ایچ دنیا ماں اے دنیا یہ ماری کوئی ہوتی نوتی ہماری دوبلی دائسا ہوتی کوئی نو تو تارے مرو راجا دی اے 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 ا